જય હિન્દ મિત્રો, શાશ્વત કોચિંગમાંથી હું ગ્રીના લેરું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો, વિશ્વાસ કરો ને હાસિલ કરો ને ટેગલાઈન જોડે આજે આપણે આગળ વધવાના છીએ. આપણા જેપી કોમ્પિટિટિવ એક્ઝામના ટોપિક્સ ચાલે છે નેક્સ્ટ સ્ટેપ આગળ. આજે આપણે હું શું વાંચું તો કે આપણે જેમ જાણીએ છીએ કે ભારતમાં એવું કહેવાય કે ભારત સંસ્કૃતિઓનો ખજાનો છે. એક રીતે જો જોવા જઈએ આપણે તો ભારત અનેક વિવિધ પ્રકારની સંસ્કૃતિઓનો ખજાનો કહેવામાં આવે છે. તો એ જ સંસ્કૃતિઓ ગુજરાતમાં પણ ઘણી બધી રીતે છવાયેલી છે. તો એ જ સંસ્કૃતિઓમાંથી એક ગણાતી મેળા છે કે ગુજરાત અને ભારતના મેળાઓ વિશ્વમાં પ્રખ્યાત છે. તો એવામાંથી જ એક મેળો ગુજરાતમાં છે કે જે આખા ભારતમાં વિખ્યાત છે, મતલબ કે પ્રખ્યાત છે, સોરી. એ સિવાય પ્રખ્યાત તો એ ખાલી ભારતમાં પૂરતો જ નથી, પરંતુ વિદેશીઓ પણ આ મેળાને જોવા માટે ભારતના ગુજરાતમાં આવે છે. તો શું છે એ મેળાનું નામ? કોઈ એને તોરણ સૌરાષ્ટ્રનું કહીએ છે, તો કોઈ એને તરણેતરનો મેળો કહે છે, તો કોઈ એને ત્રિનેશ્વરનો મેળો કહે છે. આ મેળાને લગતા ઘણી વાતો તમે સાંભળેલી હશે. આ મેળા પાછળ ઘણી બધી લોકગાથાઓ છે. એ સિવાય આ મેળા પાછળ ઘણી બધી એમને વાર્તાઓ થઈ ચૂકી છે, પ્લસ આપણી પાસે ફેક્ટ નોલેજ છે. એ સિવાય આપણી પાસે એવી વિશેષતાઓ છે, મેળાની શરૂઆત ક્યાંથી થાય છે, મેળામાં કયા દિવસથી શરૂઆત થાય છે, કયા દિવસે અંત થાય છે, મેળાની શરૂઆત પહેલા શું કરવામાં આવે છે, મેળાની શરૂઆત પછી એ મેળાની વિશેષતા શું દેખાય છે, એ દરેક વસ્તુ પર આજે આપણે આજના લેક્ચરમાં વાત કરીશું. તો વાત કરી છે આપણે તરણેતરના મેળાની. તો વાત કરીએ તો એ પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે તરણેતરનો મેળો ભરાય છે ક્યાં. તો કે તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? સુરેન્દ્રનગરના એક ગામ. કયા ગામ? તો કે તરણેતર ગામમાં ભરાય છે. આથી એને કયો મેળો કહેવામાં આવે છે? તરણેતરનો મેળો. આ સિવાય આની પાછળ એક લોકવાયકા એવી પણ છે ભગવાન શિવ જોડે જોડાયેલી, કે કહેવાય છે કે એક રાક્ષસના વધ માટે શિવ દ્વારા કન્યાનો અવતાર, મતલબ કે શિવની પુત્રીનો જે જન્મ થાય તો એ રાક્ષસનો વધ થઈ એમ શકે એમ છે. પરંતુ આ જ વાતથી અંજાન શિવ જયારે પોતે એક જગ્યાએ વિહાર કરતા હોય છે ત્યારે ઇન્દ્રદેવ કામદેવની એવી આજ્ઞા આપે છે કે તમે શિવ ઉપર કામાસ્ત્ર એટલે કે મોહાસ્ત્રનો ઉપયોગ કરો. અને આ મોહાસ્ત્રનો ઉપયોગ જયારે શિવ ઉપર કરવા જઈ રહ્યા હોય છે કામદેવ, ત્યાં જ શિવ પોતાનું ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને ભસ્મીભૂત કરી નાખે છે. અને એના જ વિલાપમાં રતિ એટલે કે કામદેવની પત્ની રોવે છે અને દુઃખ વ્યક્ત કરે છે, શિવ પાસે માફી માંગે છે, તપસ્યા કરે છે અને શિવને પ્રસન્ન કરે છે. એટલા માટે એ જે જગ્યાએ તપ કરે છે, જે જગ્યાએ શિવ પાસે યાચના કરે છે અને શિવ પ્રસન્ન થઈને અમને એવું કહે છે કે રતિ, દ્વાપર યુગ સુધી તારે રાહ જોવાની છે, દ્વાપર યુગમાં તને તારા પતિ કામદેવ રૂપે પાછા મળી જશે. આ જે રતિનો વિલાપ જ્યાં થાય છે, જ્યાં રતિ ઉપર ભગવાન શિવ પ્રસન્ન થાય છે, જ્યાં રતિ એમની પૂજા કરે છે, એ જગ્યા ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે કે જ્યાં ભગવાન શિવે ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને ભસ્મીભૂત કર્યા હતા, એ જ અગ્નિને શાંત કરવા રતિ પોતાના પ્રેમનો વિલાપ કરે છે અને શિવને પ્રસન્ન કરે છે. આ જ જગ્યાએ જ્યાં તપસ્યાથી મંદિર બંધાયું છે, એ જ મંદિર ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે. એક લોકવાયકા એવી પણ છે. એ સિવાય ઘણી બધી લોકગાથાઓ ત્રિનેશ્વર મંદિર વિશે અલગ અલગ છે, પરંતુ એમાંથી એક ફેક્ટ વાળી માન્યતાને આપણે અહીંયા રજૂ કરશું. એક લોકવાયકા તો મેં તમને કહી આપી છે. એ સિવાય આપણે ડાયરેક્ટ ફોકસ કરીએ કે કયા કયા પોઈન્ટ છે, કઈ કઈ રીતે પૂછાય છે. તો કે પહેલા તો શું, તો કે પ્રખ્યાત ક્યાં છે? તો કે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતમાં પણ સૌથી પ્રસિદ્ધ મેળો છે. અને ખાલી ભારત પૂરતો પણ સીમિત નથી, વિદેશીઓ પણ અહીંયા મુલાકાતે આવતા જોવા મળે છે. પછી સ્થળ શું છે? તો કે સુરેન્દ્રનગરનું તરણેતર ગામ. પછી ત્રિનેશ્વર શબ્દ વલોતા વલોતા, મતલબ કે લોકો જોડે બોલાતા બોલાતા તરણેતર થઈ ગયો છે, બરાબર. પેલા મેળાનું નામ અગર આપણે જોઈએ તો ત્રિનેશ્વરનો મેળો કહી શકાય એવું હતું, પરંતુ જેમ જેમ લોકોમાં બોલાતું ગયું, લોકોને બોલવામાં જેમ જેમ ફેર આવતો ગયો, લોકોની બોલીમાં જેમ જેમ ફેર આવતો ગયો, એટલે ત્રિનેશ્વરમાંથી તરણેતર થઈ ગયું છે, બરાબર. પછી તો કે કયા સમુદાયના લોકો આમાં જોવા મળે છે? તો કે ગુજરાતના કણબી, કાઠી, કોળી, ભરવાડ ને રબારી. હવે અત્યારે જે રીતે કોમ્પિટિટિવ એક્ઝામનું સ્તર વધતું જાય છે દિવસે ને દિવસે, તો ઘણી જાતના ક્વેશ્ચન મૂકી શકે. અને હું તો એમ કહું કે અઘરા ક્વેશ્ચન ન નીકળે અને સિમ્પલ એવો ક્વેશ્ચન કાઢી નાખે કે આપેલામાંથી તરણેતરના મેળામાં કયા સમુદાયના લોકો જોવા મળતા નથી. ત્રણમાંથી એક, ત્રણ સાચા હોય અને એક ખોટું હશે, આવી રીતે પણ પૂછી શકે. અથવા તો એવું પૂછી કાઢે કે આપેલામાંથી તરણેતરના મેળામાં કયો સમુદાયના લોકો જોવા મળે છે, તો એક સાચું લખશે ને ત્રણ ખોટા લખી આપશે. તો હવે આપણે ડિટેલમાં જ વાંચવાનું રહેશે, ડિટેલમાં જ પ્રેક્ટિસ કરવાની રહેશે અને દરેક વસ્તુનું ડિટેલ માર્જિનથી રીડિંગ અને પ્રિપરેશન કરવાની રહેશે. પછી તો કે એની વિશેષતા પૂછે, તો વિશેષતા શું છે? તો કે પુરુષો જે છે એ જાડા વસ્ત્રો પહેરે છે, એટલે કે કેડિયું ને એવું બધું વધારે પહેરે છે. અને ભાતીગળ એટલે કે હાથથી બનેલા વસ્ત્રો, ભાતીગળ જેમાં ભાતીગળ ડિઝાઇન જોવા મળતી હોય, વિવિધ પ્રકારની ભાતીગળ ડિઝાઇન, એના ઉપર હું તમને એક અલગથી વિડીયો દઈશ. જ્યારે આપણે ચિત્રવાળું વાત કરશું ત્યારે ભાતીગળ ચિત્રો આવશે, એમાં હું અલગથી આખો આ ટોપિક લઈ આવીશ. અત્યારે ખાલી જસ્ટ હું કહી આપું કે ભાતીગળ
ભાતીગળ ચણિયાનો ઘેર ધરાવતા આ ચણિયા છોકરીઓ પહેરે છે, જ્યારે છોકરાઓ શું પહેરે છે તો કે કેડિયા પહેરે છે. પછી છોકરાનો મોસ્ટલી જે ફેસનો લુક જોઈએ તો મોસ્ટલી આ વેળામાં જે ભી તમને છોકરા જોવા મળશે એ મૂછાળા હશે, મતલબ મૂછવાળા હશે. એ સિવાય જે છોકરીઓ છે એ દાંડિયા અને ગરબા પર રમતી જોવા મળે છે. અને છોકરાઓ ખાસ કે જે આ એક્ઝામમાં પૂછવા લાયક ક્વેશ્ચન પૂછાય પણ ગયો છે, જો કે પૂછવા લાયક તો કહી શકું પણ પૂછાયેલો પણ છે, શું તો કે છોકરાઓ એ શું કરે છે, છત્રી નૃત્ય કરતા જોવા મળે છે, જે આ મેળાની એક વિશેષતામાંથી ખાસ વિશેષતા ગણાવી શકાય. પછી તો કે બીજી એક વિશેષતા શું છે તો કે 16 યુવાન યુવતીઓ છે, મતલબ 16 જે યુવતીઓ છે પોતાના ભાવિ પસંદગી, મતલબ પોતાના ભાવિ જીવનસાથીની પસંદગી આ મેળામાં કરતી જોવા મળે છે. મતલબ એક રીતે હું એમ કહી શકું કે પોતાના જે ભાવિ પતિ થવાનો છે એની પસંદગી સ્વયં કરશે પોતાની રીતે આ મેળામાં કરતી જોવા મળે છે. તો એક આપણી સંસ્કૃતિ એક આપણી સભ્યતા પણ દર્શાવે છે કે અહીંયા વર્ષોથી આ રીતે ચાલતું આવે છે કે જ્યાં 16 યુવતીઓ પોતાના જીવનસાથીની પોતાના ભાવિ જીવનસાથીની પસંદગી આ મેળામાંથી કરતી જોવા મળે છે. એ સિવાય શું છે ફેક્ટ તો કે એક દંતકથા એવી છે કે અર્જુન અને દ્રૌપદીએ, મતલબ કે અર્જુન ને દ્રૌપદી, કે જ્યાં દ્રૌપદીએ સ્વયંવર રચ્યો હતો અને જ્યાં અર્જુને મત્સ્ય વેધ કરીને દ્રૌપદીને હાર પહેરાવ્યો હતો એ પણ જગ્યા એક દંતકથા અનુસાર આ જ છે. પછી તો કે આ જગ્યાએ શું વિશેષ આયોજન કઈ થાય છે તો કે હા થાય છે, દર વર્ષે અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. આ ખાસ યાદ રાખવા જેવું છે કે દર વર્ષે અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. પછી તો કે ભાઈ મેળો જે છે એ આપણે જેમ વાત કરી કે ભાઈ એક મંદિર ત્રિનેશ્વર મહાદેવના મંદિર ખાતે ભરાય છે, તો એક ફેક્ટ એવો છે કે લખતરના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની યાદમાં આ મંદિર બંધાયું હતું એવું કહેવામાં આવે છે. પછી તો કે આ મેળાની શરૂઆત કયા દિવસથી થાય છે, આ ફેક્ટ એવા છે કે જે બધી રીતે તમારે યાદ રાખવા જ પડશે, કારણ કે અત્યારે વિધાનનો ટ્રેન્ડ બહુ ચાલે છે કે ભાઈ આપેલામાંથી કયું વિધાન સાચું છે, આપેલામાંથી કયું વિધાન ખોટું છે. તો એવી બધી વાતમાં જે ફેક્ટ પૂછાય એવા છે કે જે ખાસ એવું કહી શકાય કે કદાચ તરણેતરના મેળામાંથી કઈ પૂછાય તો હું એવું માનું છું કે આની બહાર તો કઈ નહીં જ નીકળે, કારણ કે જેટલું છે એટલું ડીપમાં મેં કવર કર્યું છે અને બને એટલું મેં કવર કરવાની ટ્રાય કરી જ લીધી છે તમારા માટે. તો ફેક્ટ શું છે, બેઝિક ફેક્ટ તો કે મેળાની શરૂઆત ક્યારથી થાય છે તો કે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના દિવસે થાય છે. આ 3 દિવસ મેળો ચાલે છે, એમાં સૌથી આઈએમપી મતલબ કે સૌથી મહત્વનો દિવસ ગણાય તો એ 5મો દિવસ ગણવામાં આવે છે. પછી મંદિરને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે, ધજા ચડાવ્યા બાદ જ મેળાનો આરંભ કરવામાં આવે છે. અને ધજા કોના દ્વારા ચડાવવામાં આવે છે, કોઈ પણ સાધારણ માણસ દ્વારા નથી ચડાવવામાં આવતી, એના માટે મહંત છે જે દર વર્ષે પડિયાદના એક મહંતના હસ્તે ધજાની પૂજાવિધિ થાય છે અને ત્યારબાદ ધજારોહણ કરવામાં આવે છે. અને એ ધજા ચડાવ્યા બાદ જ કે ધજાને ત્યાં પૂજાવિધિથી ચડાવ્યા બાદ જ મેળાનો શુભારંભ કરવામાં આવે છે. તો બેઝિક વસ્તુ આપણે બધી જાણી લીધી પ્લસ ડિટેલમાં પણ જાણી લીધું, હવે એક થોડુંક એવું જાણી લઈએ કે આમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. એક પ્રશ્ન તો એવો પૂછી શકે કે ભાઈ આ સૌ ફેક્ટ વાળો પૂછી કાઢે કે ભાઈ આ ગુજરાતમાં તરણેતરનો મેળો કયા સ્થળમાં ભરાય છે, તો કે સુરેન્દ્રનગર, ગામ પૂછી કાઢે તો કે તરણેતર, એ પણ આપણા લેક્ચરમાં કવર થઈ ગયું છે. હવે બીજો ક્વેશ્ચન કેવો પૂછી શકે તો કે તરણેતરના મેળામાં કયા સમુદાયના લોકો જોવા મળે છે, એક કો લખી નાખે ગુજરાતના કણવી કાઠી કોળી અને ચોથામાં શું લખી નાખશે રજપૂત. હવે તમને ત્યારે યાદ નહીં આવે કઈ કે શું હતું, કયા 4-5 સમુદાય તો હતા એ મને ખ્યાલ છે પણ કયા 4-5 હતા એ ખ્યાલ નથી. એટલે હવે દરેક વસ્તુનું નોલેજ આપણે ડીપમાં હોવું જરૂરી થઈ જશે, બરાબર. તો ખાસ યાદ રાખજો ગુજરાતના કણબી કાઠી કોળી ભરવાડ નરબારી કયા, તો કે કણબી કાઠી કોળી ભરવાડ નરબારી. હવે સિમ્પલ વસ્તુ જો આ યાદ રાખવા માટે મેં તો એક સૂત્ર બનાવ્યું હતું કે K3BR શું કામ, કારણ કે કણબી કાઠી કોળી એટલે K3 થયા, BR એટલે ભરવાડ ને રબાડ. ડન. આ રીતે પણ યાદ રાખી શકાય, એમાં બધાના અલગ અલગ લોજિક હોય, તમને જેમ યાદ રહે એમ પણ તમે યાદ રાખી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પછી તો કે વિશેષતા શું હતી, તો કે વિશેષતા શું હતી તો ખાસ તો કે જો એક તો આપણે છે ને અમુક વાત આપણે ડાયરેક્ટ આ વસ્તુ ઉપર પણ જોઈ શકીએ, બરાબર. કઈ રીતે તો કે જો યાદ રાખવા માટે સિમ્પલ લોજિક અપનાવવાનું હંમેશા, ભરવાડ અને રબારી હોય છે એ મોસ્ટલી કેડિયું પહેરતા હોય, એના પુરુષો જે હોય ને કેડિયું પહેરતા હોય, અને ઘણી વખત પ્રસંગમાં ભરતવાળું પણ કેડિયું પહેરતા હોય, બરાબર. એટલે ભાતીગળ વસ્ત્રો યાદ આવી ગયું, તો કે હા ક્યાંથી યાદ રહી ગયું, તો કે ભરવાડ અને રબારી હોય તો એ લોકોનો પોશાક એવો છે કે એ લોકો
એટલે કેડિયું પહેરે છે. અને કેડિયું કેવું પહેરે તો કે ભાતીગળ વાળું. એટલે બે વસ્તુ આપણે યાદ રહી ગઈ કઈ, તો કે એક તો કેડિયું વસ્ત્ર અને એક તો ભાતીગળ ચણિયા ચોળીના ઘેર વાળી યુવતીઓ. આ બે વસ્તુ યાદ રહી ગયો આપણે. પછી હવે હું એમ કહું કે આપણે એક આગળ જઈએ તો કે કણવી કાઠી અને કોણ K3 વાળું યાદ રાખ્યું બરાબર. હવે K3 વાળું યાદ રાખ્યું તો આપણે જોડે જોડે શું રાખી લઈએ કે ભાઈ કણવી કાઠી અને કોળીના લોકો હોય ને એ લોકોને આભૂષણ પહેરવા બહુ ગમે છે બરાબર. એવું યાદ રાખીએ ને આપણે યાદ રાખી શકીએ કે ચાંદીના આભૂષણો આમેરાની એક વિશેષતા જોવા મળે છે. પછી આપણે જેમ વાત કરી કે ભડવારના જે લોકો હોય ને રબારી જે લોકો હોય એ લોકો કેડિયુની પહેરે છે, એકદમ ભાતીગળ વસ્ત્રો છોકરીઓ પહેરે છે. તો પછી વહી દોશું તો કે જે છોકરા હોય છે એકદમ મૂછવાળા હોય છે. કેવા હોય છે? મૂછાળા હોય છે બરાબર. કેવા હોય છે? મૂછાળા હોય છે. અને બધાને લગભગ ખબર જ હશે કે કેડિયું છે એકદમ આમ ઘેરવાળું હોય ને થોડું જાડું પણ હોય. નોર્મલ કપડા કરતા કેવું હોય તો કે જાડું હોય. એટલે કેવા વસ્ત્રો પહેરે છે? તો કે જાડા વસ્ત્રો પહેરે છે બરાબર. પછી તો કે પુરુષો એ શું સૌથી મતલબ અલગ કરે છે કે જેના લીધે આ મેળો ખાસ વધારે પડતો વખણાય છે? તો કે છત્રી હોય છે કે જે ભાતીગળથી, એટલે મતલબ એકદમ રંગબેરંગી છત્રીઓ જોવા મળે છે કે જે એકદમ ભરેલી હોય છે આભલા સિતારા જાત જાતના દોરા વર્કથી ને એવી બધી રીતે ભરેલી ભાતીગળ હોય છે. અને એ જ વસ્તુ એ લોકો ફેરવે છે અને એનાથી નૃત્ય કરે છે. એટલે પુરુષો એકદમ હર્ષ ઉલ્લાસથી એક નૃત્ય કરે છે છત્રી હાથમાં લઈને. તો હું તો એવું કહી શકું કે જ્યારે આપણે છત્રીની વાત કરીએ એટલે આપણને પોપટલાલ યાદ આવી જવું છે. અને પોપટલાલને જોઈને હવે હું એમ કહું કે તરણે તરણના મેળામાં ભાઈ છત્રીનું નૃત્ય કોણ કરે છે? તો કે પુરુષો કરે છે. આ એક લોજિક વાળી વાત છે કે જે સિમ્પલી બધાને પોપટ ભાઈ યાદ હશે કે જે છત્રી લઈને ફરે છે. તો એના બેઝ ઉપર આપણે એક આઉટકો લગાવી શકીએ. પછી જ્યાં છોકરીઓ હોવાની છે, ચણિયા ચોળી હોવાના છે, ત્યાં દાંડિયા અને ગરબા તો કોમન વાત છે. ગુજરાતના તો લોહી લોહીમાં ગરબા છે. તો આ બીજું સેન્ટેન્સ આપણને યાદ રહ્યું કે એની વિશેષતા શું થઈ ગઈ? તો કે દાંડિયા અને ગરબા રમાય છે. પછી તો કે હવે ટ્રેન્ડ આવેલો છે શું? તો કે ભાઈ લવ મેરેજનો ટ્રેન્ડ હમણાં બહુ ચાલ્યો છે બરાબર. પરંતુ આપણે શું જોઈએ છીએ કે અત્યારનો નથી, તો કે વર્ષો પહેલા પણ તરણે તરણના મેળામાં 16 યુવતીઓ પોતાના ભાવિ જીવન સાથીની પસંદગી કરતી જોવા મળી હતી અને અત્યારે પણ હજી કરે છે બરાબર. આ એક વસ્તુ યાદ રહી ગઈ. પરંતુ આને લિંક આપણે ક્યાં કરી શકીએ? 16 યુવતીઓ વાળું જે છે કે પોતાના ભાવિ પસંદગીની એટલે પસંદગી કરે છે, ભાવિ સોરી ભાવિ જીવન સાથેની પસંદગી કરે છે. આ ડાયરેક્ટ આપણે ક્યાં કનેક્ટ કરી હતી? તો કે આપણા બીજા ફેક્ટ જોડે. કયા ફેક્ટ જોડે? તો કે અર્જુન અને દ્રૌપદીના વાળા ફેક્ટ જોડે. એક દંત કથા છે કે અર્જુને દ્રૌપદી જોડે વિવાહ કર્યા હતા. મતલબ અર્જુને દ્રૌપદીને જ્યાં પામ્યા હતા, જ્યાં મત્સ્ય વેધ કર્યો હતો, જ્યાં દ્રૌપદીનો સ્વયંવર રચાનો હતો, એ જગ્યા કઈ છે? તો કે એક રીતે તરણેતરનો મેળો એટલે તરણેતર ગામ છે. તો એવું કહી શકીએ કે જ્યાં પસંદગી થઈ હતી અર્જુનને દ્રૌપદીની એ જગ્યા આ છે. તેથી અહીંયા 16 યુવતીઓ પણ પોતાના ભાવિ જીવન સાથેની પસંદગી કરે છે. ડન. એક લોજિક અને બીજું લોજિક મેચ કરી નાખ્યું છે અને યાદ રહી જાય એવું છે. એ સિવાય પછી તો કે અહીંયા આટલી બધી મેળાની વિશેષતા તો છે જ, તો એમાં શું ગવર્મેન્ટે કઈ અલગ કર્યું છે કે જેના લીધે પબ્લિક આકર્ષક થાય? તો કે હા, શું? તો કે દર વર્ષે અહીંયા રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. જો કે એવું જરૂર જ નથી કે ખાલી આના લીધે જ થાય છે, કારણ કે મેળાનું જેટલું બધું ઓલું છે આકર્ષણ છે કે વિદેશીઓ પણ આ મેળો જોવા માટે આવે છે. પછી તો કે એક એવો ફેક્ટ છે કે ત્રિનેશ્વરનું મંદિર, એક એવી કથા છે કે ત્રિનેશ્વરનું મંદિર લખતરના રાજવી કરણસિંહજી, કોને? તો કે કરણસિંહજી, એમની દીકરી કરણબાની યાદમાં બનાવેલું જોવા મળે છે બરાબર. તો આ તો આપણે ખાલી યાદ રાખી લઈ ડાયરેક્ટ કે કરણસિંહજી હતા અને કરણબાની યાદમાં દીકરી માટે કર્યું છે. પછી મેળાની શરૂઆતને લઈને જે ફેક્ટ છે એ સિમ્પલી યાદ રાખી લેશું કે મેળાની શરૂઆત ભાદરવા સુદ 4-5-6 બરાબર. મને યાદ, આપણે ડાયરેક્ટ યાદ રાખીએ, એક રાવડે છે 4-5-6 ક્યારે? તો કે ભાદરવા સુદમાં. પછી 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને ધજા એક મંત કયા? તો કે પડિયાદના મહંત દ્વારા, પૂજા વિધિ દ્વારા ધજાનું ચડાવવામાં આવે છે. ધજાને ધજારોહણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ મેળાનો શુભારંભ કરવામાં આવે છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે આડાવડા, કે વિશેષતાઓમાંથી કઈ વિશેષતા એક ખોટી છે. કદાચ એવું લખી નાખે ચાંદીના આભૂષણોને બદલે કે સોનાના આભૂષણો, ચલો. અને બાકી બધું સરખું લાગે કે ભાઈ વિશેષતાઓ પૂછે, તણે તણના મેળાની વિશેષતાઓમાંથી કઈ એક વિશેષતા નથી. એવું પૂછી નાખે કે જાડા વસ્ત્રો પહેરતા છોકરા, મૂછાળા યુવાનો હતા, કેડિયું પહેરતા હતા અને સોનાના આભૂષણો પહેરતા હતા. તો બાકી બધું આપણે સાંભળવું હોય, આપણને શું હોય, ફાસ ફાસ હોય, એક્ઝામમાં ટેન્શનમાં હોય થોડાક, તો શું વાત છે? હા, આભૂષણ તો કંઈક પહેરતા હતા, પણ એ યાદ ન રાખ્યું કે ચાંદીના આભૂષણો હતા, સોનાના નહોતા. એટલે એવા ટાઈમે આપણે શું કરી નાખ્યું ખબર? ઓપ્શન આપેલા હોય, 1, 2, 3 સાચા છે, આપેલા તમામ સાચા છે, 1 અને 2 વિધાન સાચું છે, 2 અને 3 સાચું છે. આપણે એવું નથી કે 1, 2, 3 સાચું. આપણે શું હોય છે? ના ના, આભૂષણ મેં તો ક્યાંક વાંચેલું હતું, મતલબ 4 સાચું જ છે. એટલે આપણે શું લખી નાખીએ? આપેલ તમામ સાચા છે અને આપણે આપણો માર્ક દઈ ના આવતા.
સિવાય તો ઘણા એવા ક્વેશ્ચન નીકળી શકે, જેમ કે આ સમુદાય વાળું મેં તમને કીધું, પછી એવું લખી નાખે કે છત્રી નૃત્ય શું છોકરીઓ કરતી હતી, કારણ કે આપણે નૃત્ય આવે એટલે ઓલવેઝ આપણા મગજમાં છોકરીઓની છબી પેલા આવે છે, બરાબર. પરંતુ અહીંયા શું છે કે આ પુરુષો કરે છે, જેમ મેં તમને યાદ રખાવડે કે છત્રીનું નામ આવે એટલે પોપટલાલ યાદ આવે, ને પોપટલાલ શું કરે તો કે છત્રી નૃત્ય કરે છે, એટલે શું તો કે અહીંયા છત્રી નૃત્ય કરતા કોણ છે, યુવાનો છે, ડન. પછી આપણે અર્જુન વાળું યાદ રાખી કે દંત કથા વાળું પૂછી નાખ્યું કદાચ કે ભાઈ અર્જુને દ્રૌપદીનું, દ્રૌપદી આવી જે સ્વયંવર રચાણો હતો દ્રૌપદીને સ્વયંવર, એમાં અર્જુને મત્સ્યવેધ કર્યું એ જગ્યા કઈ હતી, તો આ એટલે ફેક્ટ વાળા વિધાનમાં કદાચ પૂછી પાડે કે ભાઈ આપેલા વિધાનોમાંથી સાચું વિધાન જણાવો તમે તમને મેળવી શકે, એવું પૂછી કાઢે કે ભાઈ એમાં આ સમુદાયના લોકો હતા ગુજરાતના, કણબી કાઠી કોળી ભરવા રબડ, પછી બી આપી દે કે ભાઈ અહીંયા રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે, સી એવું આપી દે કે લખતરના રાજવી કરણસિંહ જે કરણબાની યાદમાં મંદિર બંધાવેલું છે, અને ડી એવું આપી દે કે અર્જુન અને દ્રૌપદીનો મત્સ્યવેધ કે સ્વયંવર અહીંયા થયો. હવે આપણે શું વિચારીએ, આવું તમે કઈ વાંચ્યું નતું, અને કદાચ હાલો હું એમ કહું ડી આની બદલે એવું આપી દે કે ભાઈ સૌથી યુવતીઓ પોતાના ભાવિ જીવન સાથે પસંદગી અહીંયા કરે, આપણા મગજમાં શું એવું તો કે વાંચ્યું હતું કદાચ તો નહોતું, અર્જુન વાળું તો યાદ છે, આ સૌથી વાળું યાદ નથી. એટલે મેં આ બે એટલે જ લિંકઅપ કર્યા છે કે અહીંયા પણ એવું બતાવે છે કે પોતાના ભાવિ જીવન સાથેની પસંદગી કરે છે, અને અર્જુને પણ દ્રૌપદીની, એટલે દ્રૌપદીએ પણ અર્જુનની ભાવિ પોતાના ભાવિ જીવન સાથેની પસંદગી આ જ સ્થળે કરેલી હતી, એટલે આ બે વસ્તુને આપણે લિંકઅપ કરીને તમને યાદ રાખવાની ટ્રાય કરી છે, બરાબર. બાકી તો ફેક્ટ છે કે ભાઈ 4-5-6 કહી તો કે ભાદરવા સુદ, કહી તો કે ભાદરવા સુદ, કહી તો કે 4-5-6 બાવન ગજની ધજા અને પડિયાદના મહુંદ, બસ આટલામાં આપણો તરણે તરણનો મેળો આખો કમ્પ્લીટ થઈ જાય છે. તો આવી જ ડિટેલ માહિતી અને આવી જ દરેક નોલેજ માટે ફોલો કરતા રહ્યો શાશ્વત કોચિંગની યુટ્યુબ ચેનલને. જય હિન્દ, જય ભારત.